गांधीनगर में कोरोना वायरस नो कहर यथावत, गामडाओ में चेप न लागे ते माटे ग्रामजनो आगळ आव्या छे। कोबा गाम में सरपंच ने ग्रामजनों की अनोखी पहल, गाम में प्रवेशवानो एक ज द्वार बनावामां आव्यो छे, व्यक्तिनुं थर्मल स्क्रीनिंग करवामां आवे छे। कोबा अमदावाद थी नजीक होवाथी वधारे सतर्कता दाखवामां आवी रही छे। ग्राम्य विस्तार में कोरोना वायरस फैलाई रह्यो छे, पण घणा गामडा एवा पण छे ज्यां कोरोना वायरस पोताना गाममां न पहोंचे, एटला माटे ग्रामजनों द्वारा खास तकेदारी राखवामां आवी छे। आपणे ज्यां अत्यारे ऊभा छे ते कोबा गाम छे। कोबा गाममां जोवा जईए तो 4,000 થી 5,000 જેટલી વસ્તી છે, અને અહીંયા ખાસ કરીને ગામનો જે પ્રવેશ દ્વાર છે એકમાત્ર પ્રવેશ દ્વાર કરવામાં આવ્યો છે। અહીંયા આવતી કોઈપણ વ્યક્તિને પહેલાં સેનેટાઇઝ કરવામાં આવે છે, સેનેટાઇઝર માટેની અલગ વ્યવસ્થા ગામ દ્વારા કરવામાં આવી છે, અને એ દ્વારા જ કોઈને પણ પ્રવેશ આપવામાં આવે છે। સ્વાભાવિક છે કે ટેમ્પરેચર પણ એનું માપવામાં આવે છે, અને ટેમ્પરેચર માપ્યા પછી જે પ્રકારે તેને અનુકૂળતા હોય એ પ્રકારે અંદર જવાબ દેવામાં આવે છે, કારણ શું છે એ પણ નોંધવામાં આવે છે। આપણી સાથે એની વાતચીત કરવા માટે યોગેશભાઈ નાય ગામના સરપંચ હાજર છે। યોગેશભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો કોબા ગામમાં હજુ સુધી કોરોના વાયરસનો એક પણ કેસ નથી આવ્યો, આની પાછળનો ગ્રામજનોનો અને તમારી કામગીરી શું? આમાં સરકાર ગ્રામજનોનો ખૂબ જ સહયોગ છે, સ્વયંસેવકો, ગ્રામ પંચાયત સભ્યો, આંગણવાડી આરોગ્ય ટીમના અને જિલ્લા પંચાયતના માન્ય જિલ્લા વિકાસ અધિકારીની સૂચના, કલેક્ટર સાહેબની સૂચના, એટલે ગ્રામજનો અમે ભેગા મળી પ્રથમ લોકડાઉનથી અમે લોકોએ લોકડાઉન કર્યું છે કે ગામમાં બહારના કોઈને પ્રવેશ નહીં, પ્રવેશ આપીએ તો એમને રજિસ્ટરમાં નામ નોંધણી, એનું ટેમ્પરેચર ગનથી માપીએ અને એમનો સાવચેતી જોઈએ, એનું સેનેટાઇઝ કરાવીએ, અને કંઈ તકલીફ હોય તો સીધા આરોગ્યમાં એમને બહાર મોકલી દઈએ, એટલે અંદર પ્રવેશ આપવામાં આવતો નથી। એટલે કોરોનાની કોઈ મહામારીનો અમે કોઈ રોગ ગામમાં પ્રવેશ્યો નથી આ સુધી। ખાસ કરીને યોગેશભાઈ જોવા જઈએ તો અમદાવાદથી બિલકુલ નજીકનું ગામ છે, અને અમદાવાદના ઘણા બધા લોકો આ ગામના રહેવાસી પણ છે, એ લોકો માટે શું અત્યારના તબક્કે એ લોકો આવતા હોય તો શું? એ લોકો આવતા હોય તો એમને ફરજિયાત અંદર કોબા ગામમાં તો પ્રવેશ નથી આપતા, પણ બહાર જે સોસાયટીઓમાં રહેતા હોય અને એમને કંઈ શાકભાજી કે કરિયાણું લેવું હોય તો ફરજિયાત અમે સેનેટાઇઝ અને પહેલાં ટેમ્પરેચર ગનથી એમનું માપીએ, અને એમાં કંઈ શંકાસ્પદ દેખાય કે ભાઈ તાવનું તો એમનો R&D કરી અને તો એમને પ્રવેશ નથી આપતા। જે કમ્પ્લેટ હોય એમના આરોગ્ય લક્ષી ટીમવાળા એમ કે કમ્પ્લેટ હતો જ એમને પ્રવેશ મળીએ। જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું છે, આટલી ચુસ્ત રીતે વ્યવસ્થા છે, તો ગ્રામજનોની જરૂરિયાતવાળી વસ્તુઓ છે એને પહોંચાડવા માટેની શું વ્યવસ્થા છે? અત્યારે હાલ ગ્રામજનોમાં જે કરિયાણાની આવશ્યક દુકાનો, દૂધ છે, શાકભાજી છે, એ બધું ગામમાં 8 થી 11 બે ત્રણ કલાકમાં મળી રહે છે, ગામમાં કોઈ તકલીફ નથી। ગામમાં ખેડૂતોનું જે શાકભાજી ઉગાડવામાં આવે છે ડાયરેક્ટ સોસાયટીને ગ્રામજનોને ડાયરેક્ટ જ સીધા ઘરેથી આપીએ, એટલે અમદાવાદથી અમે કોઈ શાકભાજી ખરીદતા નથી, ખેડૂતો સીધા જ ખેતરમાંથી શાકભાજી ગ્રામજનો ખરીદે, એટલે ગામમાં આવશ્યક વસ્તુની કોઈ તકલીફ કે દૂધની કોઈ તકલીફ નથી ગ્રામજનોને। આભાર યોગેશભાઈ, ચોક્કસ એવું કહી શકાય કે યોગેશભાઈ દ્વારા આજે સરપંચ તરીકે એક જાગૃતતા રાખવી છે, અને તેના જ કારણે કોબા જેટલા મોટા ગામમાં પણ હજુ સુધી કોરોના વાયરસ પહોંચ્યો નથી। ચોક્કસ આ પ્રકારની જાગૃતિ જો અન્ય ગ્રામજનો કે શહેરીજનો રાખશે તો ચોક્કસ જે કોરોના વાયરસની મહામારી છે એમાંથી લોકો બચી શકશે। કેમેરામેન રમેશ ડોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા।